જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો, એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો, જેથી કરીને વખત વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપણે વાત કરીશું ડેઇલી કરંટ અફેર્સના વિડીયો અંતર્ગત. મિત્રો 1 નવેમ્બર 2018 કેટલાક કરંટ અફેર્સના પ્રશ્નો છે તેની આપણે વિગતવાર ચર્ચા છે એ આ વિડીયો અંતર્ગત કરવાના છીએ. તો કરીએ મિત્રો શરૂઆત. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારત કેટલામાં સ્થાન પર પહોંચ્યું? તો એનો જવાબ છે 77માં સ્થાન પર પહોંચ્યું છે. તેની વિશેષ રજૂઆત જોઈએ તો આ રિપોર્ટ વિશ્વ બેંક દ્વારા જાહેર કરાયો છે. આ વખતે ભારતે 23 પોઈન્ટની છલાંગ લગાવી છે, એટલે કે એમાં સુધારો છે એ કરેલો છે. આ રિપોર્ટ વ્યાપાર શરૂ કરવો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને ઋણ મેળવવા જેવા 10 માનાંકોને ધ્યાને લઈ અને રજૂ કરવામાં આવે છે. આ વખતના રિપોર્ટમાં એવું પણ જાહેર થયું છે કે ભારત સૌથી વધુ ઇમ્પ્રૂવ થનાર દેશ છે એ કહી શકાય. છેલ્લા 2 વર્ષમાં ભારતના પોઈન્ટમાં 53 અંકોનો સુધારો છે એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર નોંધાયો છે. આ યાદીમાં ભૂટાન 81માં સ્થાને, શ્રીલંકા 100માં સ્થાને, નેપાળ 110માં સ્થાને, માલદીવ 139મું, પાકિસ્તાન 136મું, જ્યારે બાંગ્લાદેશ 176માં સ્થાન પર છે. તો ભારત કરતાં આ અંક છે એ થોડો નિમ્ન કક્ષાનો છે એમ કહી શકાય. ભારત છે એ આગળ પડતું સ્થાન ધરાવે છે. વિશ્વ બેંકની વાત કરીએ તો વિશ્વ બેંક આ રિપોર્ટ તૈયાર કરે છે. ત્યારે વિશ્વ બેંકની થોડીક વાત કરીએ. વિશ્વ બેંકનું મુખ્ય કાર્યાલય વોશિંગ્ટન ડીસીની અંદર આવેલું છે. તેના અધ્યક્ષ તરીકે જીમ યોંગ કિમ સેવા આપી રહ્યા છે અને તેની સ્થાપના July 1945 કરવામાં આવી છે. વિશ્વ બેંકનું કાર્ય શું? તો એના માટે છે વિકાસશીલ દેશોમાં ગરીબી ઉન્મૂલનનું કાર્ય છે એ વિશ્વ બેંક કરે છે. વિશ્વ બેંકને આપણે WB તરીકે ઓળખી શકીએ, જેને વર્લ્ડ બેંક કહી શકાય. અને વિશ્વ બેંકનું બીજું નામ છે IBRD, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. જોઈએ બીજો પ્રશ્ન, ભારતે હાલ કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? તો જવાબ આવશે Agni-1. તો Agni-1 મિસાઇલની ખાસિયતો જોઈએ તો તેમાં તેની મારક ક્ષમતા 700 કિલોમીટર જેટલી છે. જમીનથી જમીન ઉપર તે વાર કરી શકે છે અને તેનું પરીક્ષણ સ્થાન ડોક્ટર કલામ દ્વીપ પર થયેલું. આ મિસાઇલનું વજન 12 ટન જેટલું છે, તેની લંબાઈ 15 મીટર છે અને તેની પેલોડ ક્ષમતા 1000 કિલોગ્રામ જેટલી છે. આ પહેલા રાત્રિમાં આ મિસાઇલનું પરીક્ષણ 12 એપ્રિલ 2014 અંદર થયેલું છે. આ વખતે બીજું રાત્રિ પરીક્ષણ હતું અને જે સફળ રહ્યું છે. ત્રીજો પ્રશ્ન, ભારતે હાલ કયા રાજ્યમાં નાગરિકોને ચક્રવાત, સુનામી તથા પૂરની ચેતવણી માટેની પ્રણાલી લોન્ચ કરેલી છે? તો તેનો જવાબ છે ઓડિશા રાજ્યની અંદર. તેના કેટલાક મહત્વના મુદ્દાની વાત કરીએ તો ઇન્સ્ટન્ટ ચેતવણી પ્રણાલીનો દેશની અંદર આ પ્રથમ પ્રયોગ છે એવું કહી શકાય. અને આગળ ઉપર જે આપણે વિશ્વ બેંકની વાત કરી એ વિશ્વ બેંકની સહાયથી જ 82 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રણાલી છે એ ભારત દ્વારા વિકસાવવામાં આવી છે. કટોકટીની સ્થિતિમાં સાયરન માટે 480 કિલોમીટરના વિસ્તારની અંદર 122 જેટલા ટાવર છે એ આ પ્રણાલી અંતર્ગત લગાવાયા છે. ટાવરથી નીકળતો અવાજ 1.5 કિલોમીટર સંભળાશે એવું તજજ્ઞોનું માનવું છે. મુશ્કેલીની સ્થિતિમાં ભુવનેશ્વરમાં રાજ્ય આપાતકાલીન કેન્દ્રની અંદર બટન દબાવાશે અને ત્યારે તમામ વિસ્તારની અંદર તેની જાણકારી છે એ મળી જશે. રાજ્યમાં આપદા પ્રબંધન પ્રાધિકરણ સંસ્થાની સ્થાપના વર્ષ 1999 અંદર ઓડિશા રાજ્યમાં કરવામાં આવેલી છે. ચોથો પ્રશ્ન, ફેક ન્યૂઝથી બચવા માટે કયા દેશના સંશોધકોએ વેબ બેસ્ડ ટૂલનું નિર્માણ કરેલ છે? તેનો જવાબ છે અમેરિકાએ. વેબ બેસ્ડ ટૂલ અમેરિકાના મિશિગન વિશ્વવિદ્યાલયના સંશોધકો દ્વારા તૈયાર કરાયેલું છે. ખાસ કરીને ખોટા સમાચારને શોધવા માટે આ ટૂલ કાર્ય કરશે. આ ટૂલ ઇફી કોન્સેન્ટ નામના પ્લેટફોર્મ પર હેલ્થ મેટ્રિકનો ઉપયોગ કરે છે. ન્યૂઝ વીપ લાખો વેબસાઇટ પરથી URL પ્રાપ્ત કરશે અને તેના પર તે કાર્ય કરશે. આનાથી સોશિયલ મીડિયા પર ધ્યાન રાખી શકાશે અને ફેક ન્યૂઝ છે તેના ઉપર કંટ્રોલ લાવી શકાશે તેવું સંશોધનકારોનું માનવું છે. પાંચમો મુદ્દો છે, દેશમાં કયા સ્થળે ગાંધીવાદી વિચારધારા અને સ્વચ્છતા પર સેમિનાર આયોજિત કરાયો? તો તેનો જવાબ છે વર્ધા, જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે. તો મહારાષ્ટ્રના વર્ધાની અંદર તેનું આયોજન થયેલું. મુખ્ય વિષય સ્વચ્છ અને સ્વાવલંબી સંકુલ
એ રાખવામાં આવેલો. દેશમાં સ્વચ્છ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવેલું છે અને બે વિભાગ, એક સ્વચ્છ ભારત અભિયાન ગ્રામ્ય અને બીજું સ્વચ્છ ભારત અભિયાન શહેરી, આવી રીતે બે વિભાગની અંદર આ અભિયાન છે એ કાર્ય કરી રહ્યું છે. વર્ષ 2014માં સ્વચ્છતા કવરેજની વાત કરીએ તો દેશમાં 39% હતું, જે આજે 95% જેટલું થવા જઈ રહ્યું છે. ત્યાર પછીનો એક મુદ્દો છે, જસ્ટિસ એ.એસ. બોપન્ના ક્યાં ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બન્યા? તો જવાબ આવશે ગુવાહાટી. 29 ઓક્ટોબર 2018 ના રોજ તેઓએ શપથ લીધા છે. અસમના રાજ્યપાલ જગદીશ મુખીએ તેમને શપથ લેવડાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એ.કે. ગોસ્વામી પાસેથી તે પોતાનો કાર્યભાર સંભાળ્યો. ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના 1 માર્ચ 1948 થઈ છે. શરૂઆતમાં અસમ અને નાગાલેન્ડ ઉચ્ચ ન્યાયાલય તરીકે આ ન્યાયાલય છે એ ઓળખાતું હતું. વર્ષ 1971માં ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય તરીકે તેને નામ છે એ રાખવામાં આવ્યું, એટલે કે જ્યારે રાજ્ય જુદા પડ્યા એ સમય દરમિયાન આને અલગ કરાયું. રાજ્યના આધાર પર તેનું અધિકાર ક્ષેત્રની વાત કરીએ તો સૌથી મોટું અધિકાર ક્ષેત્ર ગણી શકાય, કારણ કે અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ આ 4 રાજ્યો એક ન્યાયાલય સાથે જોડાયેલા છે. જોકે એના પેટા કેન્દ્રો છે એ વિવિધ શહેરોની અંદર, એટલે કે આ રાજ્યોના શહેરોની અંદર આવેલા છે, એ મહત્વની વાત રહેશે. અને સૌથી મહત્વનું એટલે કે મુખ્ય કેન્દ્ર છે એ ગુવાહાટીમાં રહેલું છે. ત્યાર પછીનો એક મુદ્દો બને છે, દેશના કયા રાજ્યમાં સંગાઈ 2018 ઉત્સવનું આયોજન કરાશે? તો જવાબ આવશે મણિપુરમાં. મણિપુર રાજ્યમાં કેઇબુલ, ઇમ્ફાલ અને લમજાઓમાં આ આયોજન કરવામાં આવશે. આ 3 સ્થળો છે અને ત્યાં એનું આયોજન થશે. આ એક વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેવું કહી શકાય. મણિપુર પ્રવાસન ક્ષેત્ર દ્વારા તેનું આયોજન થાય છે. રાજ્યને વિશ્વ સ્તરના પ્રવાસન ક્ષેત્રમાં મૂકવાનો ઉદ્દેશ આ ઉત્સવ ઉજવા પાછળ રહેલો છે. આ વર્ષે થાઇલેન્ડના રાજકુમારી મહાચક્રી સિરિન્ધ્રોણ આ ઉત્સવની અંદર ભાગ લેશે. આ ઉપરાંત આ ઉત્સવનું નામ મણિપુરના રાજ્ય પશુ સંગાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે, તે પરીક્ષાનો મુદ્દો બની શકે. મણિપુરનું રાજ્ય પશુ, તો જવાબ આવશે સંગાઈ, અને તેના પરથી જે ઉત્સવ ઉજવાય છે તે છે સંગાઈ ઉત્સવ. 8મો ક્રમાંક, તાજેતરમાં અવસાન પામેલા પ્રોફેસર કાજી અબ્દુલ સતાર કઈ ભાષાના લેખક હતા? તો તેઓ ઉર્દુ ભાષાના લેખક. 29 ઓક્ટોબર 2018 રોજ તેઓનું અવસાન થયું છે. અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના ઉર્દુ વિભાગના તેઓ મુખ્ય હેડ હતા અને 85 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. વર્ષ 1954માં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં તેઓ જોડાયા હતા અને વર્ષ 1978માં તેઓને ગાલિબ પુરસ્કારથી સન્માનિત કરાયેલા. ગાલિબ પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓમાં તેઓ પ્રથમ વ્યક્તિ હતા તેવું કહી શકાય. તેમની મુખ્ય રચનાઓની વાત કરીએ તો દારા શિકોહ, ખાલિદ બિન વાલિદ અને ગાલિબ તેની મુખ્ય રચનાઓ છે. જોઈએ મિત્રો આજનો સવાલ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સર્વેમાં ભારતનું સ્થાન કેટલામાં જાહેર થયું છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ કરંટ અફેર્સનો વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરો, તેને શેર કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. હવેથી દરરોજ આપણે એક નવા વિડીયો સાથે કરંટ અફેર્સના મુદ્દાઓ છે તેનો અભ્યાસ કરીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.